ગુજરાત નમસ્કાર એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત. ગુજરાતમાં રખડતા ઢોર હવે બની રહ્યા છે બેફામ. ગુજરાતનું દર્શક મિત્રો લગભગ એક પણ શહેર બાકી નહીં હોય જ્યાં રખડતા ઢોરોનો આતંક ન જોવા મળ્યો હોય. રોજે રોજ કોઈક ને કોઈક શહેરમાંથી આખલાઓનો આતંક રખડતા ઢોરના અડ્ડાની તસવીરો દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. એમાંય મોટા શહેરોમાં તો આખલાનો જે આતંક છે ને તે યથાવત જોવા મળી રહ્યો છે. જી હા, હવે આખલાઓ પહોંચ્યા જગત મંદિર સુધી, જ્યાં જામ્યું આખલાઓનું યુદ્ધ તેવી ખબરો આવી છે સામે. આપને જણાવી દઈએ કે ધ્વજા લઈને જઈ રહેલ ભક્તોને જ આ આખલાઓએ લીધા અડફેટે. દર્શક મિત્રો વાત કરીએ તો ગુજરાતનું પવિત્ર યાત્રાધામ પણ આ આતંકથી બાકાત નથી રહ્યું. અમે વાત કરી રહ્યા છીએ અહીં યાત્રાધામ દ્વારકાની, જ્યાં ધ્વજા ચડાવવા ગયે શ્રદ્ધાળુઓની વચ્ચે બાકડેલ બે આખલા ઘૂસી ગયા હતા તેવી ખબરો છે, જેને લઈને ભક્તોમાં વચ્ચી દોડધામ. રિપોર્ટ અનુસાર આખલાઓએ એક બાદ એક અહીં લોકોને કચડ્યા, જેમાં અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા હોવાની ખબરો પણ સામે આવી છે. આખલાના આતંકના જે આ દ્રશ્યો છે તે સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે વાયરલ, જેને જોઈએ સાથે જ વાત કરીએ આ અંગે ડિટેલમાં. દર્શક મિત્રો વાત કરીએ તો જગત મંદિરમાં દરરોજ હજારો દર્શનાર્થીઓ દર્શનાર્થે પહોંચતા હોય છે, ત્યારે રઝળતા પશુઓનો જે ત્રાસ છે અહીં તે દિન પ્રતિદિન વધતો જ જઈ રહ્યો હોય ને તેમ લાગી રહ્યું છે, જેને લઈને સ્થાનિકોની સાથે સાથે બહારગામથી પધારતા શ્રદ્ધાળુઓ પણ તેમની અડફેટે આવી જતા હોય છે. હવે તાજેતરમાં જ આવું કંઈક બન્યું છે, રસ્તે રઝળતા રેઢિયાળ પશુઓનો ત્રાસ કેવો છે તેનું વધુ એક દ્રશ્ય થયું કેમેરામાં કેદ. સોશિયલ મીડિયા પર આ દ્રશ્યો જે છે તે થઈ રહ્યા છે વાયરલ. આપને જણાવી દઈએ કે હાલમાં દ્વારકામાં રબારી સમાજ દ્વારા જગત મંદિરના શિખર ઉપર ધ્વજાજી ચડાવવાના પ્રસંગ સમયે અચાનક જ બે આખલા લડતા લડતા માર્ગમાં આવી જતા હાજર જે લોકો છે તેઓના શ્વાસ થઈ ગયા હતા અધ્ધર, જેના પગલે ભક્તોના રંગમાં પડ્યો ભંગ. જી હા દર્શક મિત્રો, આ સમગ્ર મામલે જો આપણે વાત કરીએ તો યાત્રાધામ દ્વારકામાં આખલા યુદ્ધનો જે વિડીયો છે, જે દ્રશ્યો છે, તે સોશિયલ મીડિયા પર વાયુ વેગે થઈ રહ્યા છે વાયરલ, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે દ્વારકાધીશ મંદિર પર ધજા ચડાવવા આવેલ જે રબારી સમાજ છે ને તેના લોકોને બે આખલાઓએ બાનમાં લીધા હતા, જેથી અનેક લોકોના જીવ મુકાયા જોખમે. લોકોના જે જીવ છે તે તાળવે ચોંટી ગયા હતા. ધજા લઈને ગયેલ લોકો વચ્ચે લડાઈ કરતા આખલાઓએ ઘૂસીને મચાવ્યો હતો આતંક, તે આપણે આ દ્રશ્યોમાં નિહાળી શકીએ છીએ જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. બે આખલાઓ વચ્ચેના યુદ્ધમાં અનેક લોકો ઘવાયા હોવાની પણ ખબરો છે, જોકે રિપોર્ટ એવા છે કે સદનસીબે કોઈને આ દરમિયાન ગંભીર ઈજા થવા પામી ન હતી. ત્યારે આ સમગ્ર ઘટનાને પગલે દર્શક મિત્રો આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવા માટે લોક માંગ ઉઠવા પામી છે. તમને જણાવી દઈએ કે હવાલો અનુસાર આ સમગ્ર મામલે દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે દ્વારકામાં દિન પ્રતિદિન રેઢિયાળ ઢોરનો જે આતંક છે તે વધતો જ જઈ રહ્યો છે, અને લોકોની અપીલને ધ્યાને લેતા આવા તમામ રેઢિયાળ ઢોરોને પકડી યોગ્ય જગ્યાએ રાખવામાં આવશે, જેથી લોકોને તકલીફ ન પડે, સાથે જ ગૌવંશને ચારો પણ મળી શકે. ઉપરાંત લોકોને પણ ઘાસચારો ઘરની બહાર ન ફેંકવા માટે તથા ભક્તોને યોગ્ય જગ્યાએ ઘાસચારો નાખવા માટે પણ અપીલ કરવામાં આવી હોવાની ખબરો છે. સાથે જ લોકોને પણ સહકાર આપવા માટે દર્શક મિત્રો અપીલ કરવામાં આવી છે તેવા રિપોર્ટ સામે આવ્યા છે. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.